મહત્વપૂર્ણ સમાચાર. કોરોના વાયરસને લઈને અમદાવાદ બાદ રાજકોટમાં પણ પાન ગલ્લા બંધ કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. રાજકોટમાં ચાની કીટલીઓ પણ બંધ રાખવાનો આદેશ, જ્યાં લોકો એકઠા થાય છે તેવી તમામ જગ્યાઓ બંધ કરી દેવાનો આદેશ અપાયો છે. રાજકોટ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે કર્યો આ આદેશ. સૌથી મહત્વપૂર્ણ સમાચાર, કીટલી પાનના ગલ્લા 31 તારીખ સુધી બંધ રાખવાનો આદેશ. રક્ષિત જોડાઈ ગયા છે મારી સાથે. રક્ષિત, રાજકોટમાં પણ કોરોના વાયરસનો એક દર્દી પોઝિટિવ આવ્યો, અમલવારી શરૂ થઈ છે, તકેદારીના ભાગ સ્વરૂપે નિર્ણય લેવામાં આવી રહ્યા છે, શું છે હાલમાં અપડેટ? ચોક્કસથી, જે રીતે વાત કરવામાં આવે તો રાજકોટની અંદર શંકાસ્પદ જે કહી શકાય કેસ હતો, ત્યારબાદ જે કેસ છે તે પોઝિટિવ આવ્યો છે અને તેમની સાથે અન્ય 4 શંકાસ્પદ કેસ હજુ પણ આઇસોલેશન વોર્ડની અંદર સારવાર હેઠળ હોવાથી ક્યાંક ને ક્યાંક છે તે તંત્ર છે તે હરકતમાં આવી ગયું છે. ગઈકાલે જિલ્લા કલેક્ટર દ્વારા છે તે કલમ 144 લાગુ કરી હતી અને ત્યારબાદ આજે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર દ્વારા છે તે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમની અંદર છે તે રાજકોટની અંદરના તમામ જે પાનના ગલાઓ અને જે ચાની હોટલો છે તેમને પણ 31 તારીખ સુધી બંધ રાખવા માટેની સૂચના છે તે આપવામાં આવી છે અને જે અંગેનું જાહેરનામું છે તે પણ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે. રક્ષિત, આભાર આપનો માહિતી બદલ. રાજકોટમાં ચાની કીટલીઓ પણ હાલમાં બંધ રાખવાનો આદેશ કરાયો છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો એકઠા થતા હોય છે અને ગપ્પા મારતા હોય છે, વાતો કરતા હોય છે, ભેગા થઈને જ્યાં ગેટ ટુગેધર કરવામાં આવતી હોય છે તે તમામ જગ્યાઓ હાલમાં બંધ કરી દેવા છે, જેથી લોકો જે છે એકઠા ન થાય. એક પ્રકારે લોકોની સાવચેતી સ્વરૂપે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવી રહ્યો છે. રાજકોટમાં કોરોના વાયરસનો એક દર્દી પોઝિટિવ નોંધાઈ ચૂક્યો છે, તેવામાં હાલમાં તકેદારીના તમામ પગલાં ભરવામાં આવી રહ્યા છે. રેકડી ધંધાવાળાઓને પણ અપીલ કરવામાં આવી છે કે 31 માર્ચ સુધી બને ત્યાં સુધી રસ્તા પર બેસીને તમામ સામાન ન વેચો. રાજકોટમાં ચાની કીટલીઓ બંધ કરવામાં આવી છે, પાન ગલ્લા બંધ કરી દેવામાં આવ્યા છે. સાથે હોટલો માલિકને પણ ખાસ વિનંતી કરવામાં આવી છે કે શનિ રવિ બને એટલા લોકો જ્યારે રજાના દિવસોમાં બહાર આવતા હોય છે તે બહાર ન જાય, તે માટે જો રેસ્ટોરન્ટ જ પહેલેથી બંધ કરી દેવામાં આવશે તો લોકોની ભીડ નહીં થાય. ભીડભાડવાળી જગ્યાએ જવાનું એટલા માટે ટાળવું જરૂરી છે કારણ કે કોરોના વાયરસનો મહત્વપૂર્ણ કહી શકાય કે કોરોના વાયરસ ભીડભાડવાળી જગ્યાએ જતા થઈ શકે તેમ છે, તેથી તકેદારી રાખવામાં આવી રહી છે અને તેના જ ભાગરૂપે આ તમામ નિર્ણય લેવામાં આવી રહ્યા છે. સત્યમ જોડાઈ ગયા છે મારી સાથે રાજકોટથી. સત્યમ, રાજકોટમાં ચાની કીટલીઓ બંધ કરવી, પાન ગલ્લા બંધ કરવા, લોકો ક્યાંક પેનિક પણ થઈ રહ્યા છે, શું છે વધુ અપડેટ? ચોક્કસથી, આપને જણાવી દઉં કે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર દ્વારા મહત્વના જે કેટલાક નિર્ણયો છે તે લેવામાં આવ્યા છે. ખાસ કરીને જે પાનના ગલ્લાઓ છે, ચાની કીટલીઓ છે કે તે બંધ કરવા આદેશ આપ્યો છે. એક તરફ શહેર પોલીસ કમિશનર છે કે તેમના દ્વારા 144ની કલમ લાગુ કરવામાં આવી છે, ત્યારે બીજી તરફ મહાનગરપાલિકાના જે કમિશનર છે કે તેમના દ્વારા પણ મહત્વના જે નિર્ણયો છે કે તે લેવામાં આવ્યા છે, જેમાંની આ વાત છે કે પાનના ગલ્લા અને જે ચાની કીટલીઓ છે કે જ્યાં મોટા પ્રમાણમાં લોકો છે કે તે એકત્ર થતા હોય છે તો એવી જગ્યા બંધ કરવા માટે વિચારણા કરી હતી અને એનો આદેશ અત્યારે મહાનગરપાલિકાના કમિશનર છે કે તેમના દ્વારા આપવામાં આવ્યું છે. સાથોસાથ બીજી જો વાત કરવામાં આવે તો કમિશનર ઉદિત અગ્રવાલ છે કે તેમના દ્વારા એક બીજો પણ નિર્ણય અત્યારે લેવામાં આવ્યો છે કે આગામી 30 માર્ચ સુધી આધાર કાર્ડ સેન્ટર છે ત્યાં બંધ કરાયા છે, કારણ કે લોકોની ભીડ ન વધે તે માટે આ બંધ કરવાનો નિર્ણય છે કે તેમના દ્વારા લેવામાં આવ્યો છે. સાથે સાથે એ પણ જાણવું ખૂબ જરૂરી છે, સાવચેતીના પગલાં ભરાઈ રહ્યા છે, ભીડભાડ વાળી જગ્યા કઈ કઈ છે જે હાલ પૂરતી રાજકોટમાં બંધ કરી દેવામાં આવી છે જેથી લોકો ત્યાં એકઠા ન થાય? રાજકોટમાં ખાસ કરીને રાજકોટ એ સૌરાષ્ટ્રનું હબ છે અને સૌરાષ્ટ્રમાં રાજકોટની જો વાત કરવામાં આવે તો અહીં ચા અને પાન માવાનું ચલણ વધારે રહેતું હોય છે અને આવી જે જગ્યાઓ છે કે ત્યાં લોકો મોટા પ્રમાણમાં એકત્ર થતા હોય છે, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ચાનું ચલણ વધારે જોવા મળતું હોય છે, તો આવી જે જગ્યાઓ છે કે ત્યાં મોટા પ્રમાણમાં લોકો છે, યુવક, કારણ કે આ જે જગ્યાઓ છે કે ત્યાં મોટી સંખ્યામાં યુવકો છે કે તે એકત્ર થતા હોય છે અને કલાકો સુધી આ જે જગ્યાઓ છે કે ત્યાં બેસીને રહેતા હોય છે, તો આ તમામ જગ્યાઓ અત્યારે બંધ કરવા આદેશ આપ્યો છે, કારણ કે એક તરફ પોલીસ કમિશનર દ્વારા 144ની કલમ લાગુ કરી દેવામાં આવી છે, ત્યારે બીજી તરફ આ જે જગ્યાઓ છે કે ત્યાં લોકો એકત્ર ન થાય તે માટે થઈને આ જે નિર્ણય છે તે કમિશનર દ્વારા લેવામાં આવ્યો છે. બાકી જો વાત કરવામાં આવે સૌરાષ્ટ્રની અંદર અને ખાસ કરી રાજકોટની અંદર, લોકો ખાણીપીણી બજારની અંદર પણ મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે, રેસક્રોસ મેદાન છે કે જ્યાં લોકો ખાસ અવર જવર કરતા હોય છે, એક બાજુ વેકેશન પણ છે નાના બાળકોને લઈને બહાર નીકળે નહીં લોકો, તે માટે શું આ તમામ જગ્યાઓ હાલમાં બંધ કરાઈ છે? ચોક્કસથી, આ જે તમામ જગ્યાઓ છે કે જે જાહેર જગ્યાઓ છે, બાળકો માટેની જે જગ્યાઓ છે, તે ગઈકાલે જ મહાનગરપાલિકાના કમિશનર દ્વારા આદેશ આપી દેવામાં આવ્યો હતો. ખાસ કરીને રાજકોટની જો વાત કરવામાં આવે, આ જગ્યા પૈકીની એક જગ્યા છે શહેરનું ફનવડ કે જે રેસકોર્સ પાસે આવેલું છે અને આ જે ફનવડ એ પ્રકારનું છે કે અહીં મોટી સંખ્યામાં રાત્રિના એટલે કે સાંજના 6 વાગ્યાથી રાત્રિના 11 વાગ્યા સુધી દરમિયાન મોટા પ્રમાણમાં પરિવાર તેમના બાળકો સાથે આવતા હોય છે, ત્યારે આ જે જગ્યા છે તે ગઈકાલે જ બંધ કરી દેવામાં આવી હતી.
બિલકુલ સત્યમાં આભાર આપનો. તમામ માહિતી બદલ, વધુ માહિતી માટે સતત આપના સંપર્કમાં રહીશું. તો હાલમાં જે રીતે પગલાં ભરાઈ રહ્યા છે, આપ પણ જોઈ રહ્યા છો તમામ અપડેટ જી 24 કલાક પર અમે આપને બતાવી રહ્યા છીએ. કોરોના વાયરસને પગલે હાલમાં બ્રેકિંગ ન્યૂઝ જે આવી રહ્યા છે, તમામ શહેરોની અંદર મેગા સિટી મેટ્રો સિટીની અંદર લેવાઈ રહેલા તમામ પગલાંનું અમલવારી પણ લોકો પણ કરી રહ્યા છે, લોકો પણ સાથ સહકાર આપી રહ્યા છે. જાહેર જગ્યા પર જવાનું લોકો ટાળી રહ્યા છે. સભા, સરઘસ, મેળા આ તમામ વસ્તુ હાલ પૂરતી બંધ કરી દેવાય છે. મહત્વપૂર્ણ બાબત છે, આધાર કાર્ડ માટેની જે લાઈનો લાગતી હોય છે તે પણ હાલમાં કામગીરી બંધ કરી દેવાય છે. રાજકોટમાં લેવાયો છે આ સૌથી મહત્વપૂર્ણ નિર્ણય. લોકો ભેગા ન થાય તે માટે કરવામાં આવ્યો છે આદેશ, અને તે આદેશનું પાલન પણ થતું જોવા મળી રહ્યું છે. સૌથી મહત્વપૂર્ણ બાબત છે, આપ જી 24 કલાકની ટીવી સ્ક્રીન પર પણ જોઈ રહ્યા છો, જે માવા મસાલા ખાનાર છે તેમના માટે આ સમાચાર છે. થૂકી રહ્યા છે તેવો રસ્તા પર, જાહેર રસ્તા પર થૂકી રહ્યા છે. જાહેરમાં ન થૂકો, વારંવાર ચેતવણી આપવામાં આવી છે. એક બાજુ કોરોનાની મહામારી છે તેવામાં પણ જો નથી સમજ આવી રહી તેવા માટે આ નિર્ણય લેવાઈ રહ્યો છે. રાજકોટમાં પાન ગલ્લા બંધ, અમદાવાદમાં પાન ગલ્લા બંધ કરી દેવાયા છે. મસાલા ખાઈને રસ્તા પર જો થૂકશો તો 500 રૂપિયા નહીં 1000 રૂપિયાનો દંડ વસૂલાશે. આ દંડની રકમ એટલા માટે વધારવામાં આવી છે કે લોકો આવું ન કરે, જાહેરમાં થૂકનારાઓને બક્ષવામાં નહીં આવે. કોરોનાને પગલે તમામ જગ્યા પર તકેદારી રાખવામાં આવી છે. સાવચેતી એ જ સલામતી છે, આ યાદ રાખવું ખૂબ જરૂરી છે. જો સાવચેતી રાખી તો ચોક્કસથી આપ સલામત રહી શકો છો. કોઈ પણ રીતે પેનિક થવાની જરૂર નથી. કોરોના વાયરસને પગલે જે સમાચાર આવી રહ્યા છે, સાચા સમાચાર સાથે જોડાઓ, અફવાઓ સાથે ન જોડાઓ. રાજકોટ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે આદેશ કરી દીધો છે. રાજકોટમાં જે ખાસ પગલાં ભરાયા છે, નિર્ણય લેવાયા છે તેની વાત કરી. કીટલી પાનના ગલ્લા 31 તારીખ સુધી બંધ રખાયા છે. જાહેર બાગ બગીચાઓ બંધ કરી દેવાયા છે. મેળા, સરઘસ, સભા જેનું આયોજન કરાયું હતું તે તમામ 31 માર્ચ પૂરતું બંધ કરી દેવામાં આવ્યું છે. તો હવે મળી રહ્યા છે જામનગરથી સૌથી મહત્વપૂર્ણ સમાચાર. જામનગર જિલ્લા કલેક્ટરે પણ કરી જનતાને જાહેર અપીલ. જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે. કલેક્ટર રવિશંકરે કહ્યું, પાનના ગલ્લા પર ન જાઓ. અમદાવાદ, રાજકોટ અને ત્યારબાદ જામનગરથી પણ આ જ સમાચાર. ચાની કેટલી પર જરૂર ન હોય તો ભેગા ન થાવ. અહીં નિર્ણય લેવાયો નથી, બંધ નથી કરવામાં આવ્યા, પણ એક અપીલ કરાઈ છે. કોરોના વાયરસ ફેલાતો અટકાવવા માટે કલેક્ટરશ્રી દ્વારા જે અપીલ કરવામાં આવી છે તેનું ચોક્કસથી પાલન કરો. જાહેર સ્થળો પર ન જાઓ, સ્વયંભૂ બંધ પાળો, એટલે કે લોકો ઘરમાં રહે અને રસ્તા પર તેઓ ન જાય, રસ્તા પર ન નીકળો તેવી અપીલ કરવામાં આવી છે. મુસ્તાક જોડાઈ ગયા છે મારી સાથે. મુસ્તાક, કલેક્ટર રવિશંકરે આપેલા આદેશનું પાલન શરૂ થઈ ગયું છે કે કેમ? જામનગર વાસીઓની શું છે પ્રતિક્રિયા? ચોક્કસથી વાત કરવામાં આવે તો કોરોના વાયરસની દિવસે ને દિવસે વધી રહી છે, ત્યારે જામનગરનું જે છે વહીવટીતંત્ર પણ સજ્જ બની રહ્યું છે અને તમામ પ્રકારની તૈયારીઓ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે. પરંતુ ખાસ કરીને જે જિલ્લા કલેક્ટર રવિશંકર છે તેના દ્વારા આજે ઝી મીડિયાના માધ્યમથી એક લોકોને અપીલ પણ કરવામાં આવી છે કે જે ગઈકાલે વડાપ્રધાન દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે કે લોકો બિનજરૂરી છે એ ઘરની બહાર નીકળવાનું ટાળે. આ ઉપરાંત જે રવિવારે જનતા કર્ફ્યુની જે વાત છે તો તેમાં પણ જે છે લોકો સાથ અને સહકાર આપે. ખાસ કરીને સામાન્ય રીતે લોકો ચા અને પાનના ગલ્લા ઉપર વધારે જતા હોય છે તો આવા જે સ્થળો ઉપર પણ બિનજરૂરી રીતે જવાનું ટાળે. અને જ્યારે ખાસ કરીને હોસ્પિટલોમાં પણ ઓપીડી અને સરકારી મેકઅપોમાં જે બિનજરૂરી હાલ અત્યારે કામ ન હોય તો તે સ્થળો ઉપર પણ જવાનું ટાળે. અને આ પ્રકારે જે જો આ કોરોનાની પરિસ્થિતિ વધુ જો બગડશે તો વહીવટીતંત્રને પણ તેને કાબુ કરવું ખૂબ જ મુશ્કેલ બનશે. માટે પબ્લિક અને જનતાનો પણ સાથ વહીવટીતંત્રને એટલો જરૂરી છે અને લોકોને પણ સાથ સહકાર આપવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. બિલકુલ મુસ્તાક, આભાર આપનો તમામ માહિતી બદલ. અમદાવાદ, રાજકોટ, જામનગર પાન મસાલા વેચતા તમામ ગલ્લા ઉપર 31 માર્ચ સુધી બંધ કરવા આદેશ આપી દેવામાં આવ્યો છે. તેનું ચોક્કસથી કડક પ્રમાણે પાલન થવું જોઈએ. જાહેર સ્થળો પર ન જાઓ, સ્વયંભૂ હોમ ક્વોરન્ટાઇન થાઓ, લોકો ઘરમાં રહો તેવી અપીલ કરવામાં આવી રહી છે. ગુજરાતમાં વધુ 3 દર્દીઓ કોરોનાના પોઝિટિવ આવ્યા છે. બહાર જવાથી, ભીડભાડવાળી જગ્યા પર જવાથી સાવચેતી નથી રહેતી, તેના કારણે સાવચેતી રાખો, સલામત રહો. કલેક્ટર રવિશંકરે જામનગરની અંદર પણ પાન ગલ્લા પર ન જવા, કેટલી પર ન જવા માટે ખાસ અપીલ કરી છે. તો તંત્ર દ્વારા જે પગલાં ભરવામાં આવી રહ્યા છે, અમદાવાદમાં પણ મ્યુનિસિપલ તંત્ર દ્વારા જે પગલાં ભરાયા, કોરોના વાયરસના 2 કેસ અમદાવાદમાં પોઝિટિવ, ક્વોરન્ટાઇન કરેલા લોકો ઘર બહાર ન નીકળે તેવી ખાસ અપીલ કરવામાં આવી રહી છે. હોમ ક્વોરન્ટાઇન કરેલા લોકો પર દેખરેખ રાખવામાં આવી રહી છે. સમજો, હોમ ક્વોરન્ટાઇન એટલે ઘરની બહાર ન નીકળો. અમદાવાદમાં તમામ સાવચેતી રાખવામાં આવી રહી છે, સાથ સહકારની જરૂર છે. લોકો પણ આ તમામ સાવચેતીના પગલાંનો અમલ કરે તે ખૂબ જરૂરી છે. 14 દિવસ સુધી હોમ ક્વોરન્ટાઇનને તમામ વસ્તુઓ મફત આપવામાં આવશે.
જો કોઈ પરિવાર કહે તો અમે ઘરે બેઠા બધી ચીજો આપીશું તેવું મ્યુનિસિપલ તંત્ર કહી રહ્યું છે. વિશ્વમાં પહેલી વખત અમદાવાદ મહાનગરપાલિકાએ આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો. એક પ્રયોગ કરી રહ્યા છે જેને આપણે કહીએ છીએ વોલન્ટરી ફેમિલી ક્વોરન્ટાઇન, એટલે કોઈ પણ પરિવાર સ્વેચ્છાએ સામેથી અમારો સંપર્ક કરશે અને આખો પરિવાર જો 14 દિવસ સુધી ઘરમાં રહેવા માટે સંમતિ આપશે તો એમને જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ, ઓલ એસેન્શિયલ સપ્લાઈઝ, પાણી, દૂધ, શાકભાજી, ગ્રોસરીઝ, એ તમામ વસ્તુઓ સંપૂર્ણપણે મફતમાં એમના ઘરે એએમસી દ્વારા પહોંચાડવામાં આવશે. આ એક અભૂતપૂર્વ નિર્ણય જે અત્યાર સુધી વિશ્વમાં કોઈએ લીધું નથી. એએમસી આજે આ નિર્ણય કાળજીપૂર્વકની વિચારણાના અંતે અને વૈજ્ઞાનિક રીતે તમામ સંક્રમણ ફેલાવવાની શક્યતાઓને ધ્યાનમાં રાખીને આજે આ નિર્ણય હું અનાઉન્સ કરી રહ્યો છું. છેલ્લા 4 દિવસમાં થૂકવા ઉપર પ્રતિબંધ, જાહેરમાં થૂકવા ઉપર પ્રતિબંધ એએમસી દ્વારા મૂકવામાં આવ્યું અને એનું એક ખૂબ મોટા પાયા ઉપર અત્યાર સુધી અમલ કરવામાં આવ્યું છે. છેલ્લા 4 દિવસથી સતત રોજ 250થી વધુ ટીમોમાં 1000થી વધુ કર્મચારીઓ શહેરભરમાં ફરીને આવા લોકોને શોધીને પકડીને એને શિક્ષા કરી રહ્યા છે. 4 દિવસમાં 4,500થી વધુ લોકોને 20 લાખ રૂપિયાથી વધુ દંડ કરવામાં આવ્યો છે. આટલી મોટી કાર્યવાહી થયેલ હોવા છતાં જોઈએ એ પ્રમાણમાં આ કુટેવ ઉપર જે નિયંત્રણ ઇચ્છનીય છે, જે નિયંત્રણ અપેક્ષિત છે, એ અત્યાર સુધી મળેલ ન હોવાથી આજે આ અંગે બીજા 2 નિર્ણય અમે લીધા છે. એક, આજથી જ અમદાવાદ શહેરમાં આવેલી તમામ પાનના ગલ્લા, તમામ પાનની દુકાનો જ્યાં પાન મસાલા, ગુટકા, તંબાકુનું વેચાણ થાય એ તમામને બંધ કરવાનો નિર્ણય આજે કર્યું છે. અત્યારે 2 કલાકમાં આના ઔપચારિક આદેશ કરીને શહેરભરમાં એના અમલ માટેની કાર્યવાહી શરૂ થશે અને આજે સાંજ સુધી અમદાવાદ શહેરમાં 31 માર્ચ સુધી તમામ પાનના ગલ્લાઓ કે પાનની દુકાનો અથવા કોઈ પણ સામાન્ય દુકાન કે જ્યાંથી પાન મસાલા કે તંબાકુ કે ગુટકાનું વેચાણ થતું હોય એના ઉપર પણ નિયંત્રણ મૂકવામાં આવશે. એટલે સામાન્ય જે દુકાનો હોય, કોઈ પણ કરિયાણાની કે સામાન્ય દુકાનો હોય, એને હું વિનંતી કરું છું કે આપને ત્યાં કોઈ પણ સંજોગોમાં પાન મસાલા ગુટકા વગેરેનું વેચાણ ના થાય, નહીં તો આપને પણ દુકાન કરવાની બંધ કરવાની અમને ફરજ પડશે. સોમવારથી આ દંડને વધારીને 1000નું કરવામાં આવશે અને બીજો એક આદેશ બહાર પાડવામાં આવશે કે સોમવારથી જે લોકો દંડ ભરવાની ના પાડશે એમને એપિડેમિક ડિઝીઝ એક્ટ હેઠળ અને એના તાબા હેઠળના બનાવેલા રેગ્યુલેશન્સ હેઠળ પોલીસ ફરિયાદ કરીને અટક કરવામાં આવશે. સોમવારથી આ દંડને વધારીને 1000નું કરવામાં આવશે. રવિવારે સવારે 7 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી 14 કલાક સુધી અમદાવાદ શહેરમાં જનતા કર્ફ્યુ અસરકારક રીતે થાય અને માન્ય વડાપ્રધાનશ્રીની સૂચના અને એમના આહવાન પ્રમાણે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અમદાવાદ મહાનગરપાલિકાના નિયંત્રણ હેઠળની અમુક મિલકતો અને અમુક સગવડો અને અમુક સેવાઓ, ખાસ કરીને રવિવારે એએમટીએસ અને બીઆરટીએસ સંપૂર્ણપણે આખો દિવસ બંધ રહેશે. રવિવારે અમદાવાદ મહાનગરપાલિકાના તાબા હેઠળના રિવરફ્રન્ટના હોય કે સામાન્ય બાગ બગીચા હોય તમામ પબ્લિક પાર્ક્સ અને ગાર્ડન્સ સંપૂર્ણપણે બંધ રહેશે. રવિવારે અમદાવાદ મહાનગરપાલિકાના તાબા હેઠળ અથવા અમદાવાદ મહાનગરપાલિકાના નિયંત્રણ હેઠળની ખાણીપીણી બજારો જે છે એ સંપૂર્ણપણે બંધ રહેશે. આ સિવાય અમદાવાદ મહાનગરપાલિકા તમામ બીજા એકમો, ઔદ્યોગિક એકમો હોય કે વાણિજ્યિક એકમો હોય કે મોલ હોય કે હોટલ રેસ્ટોરન્ટ હોય, એ બધાના એસોસિએશનને હું અપીલ કરું છું કે રવિવારે તમામ એકમો સંપૂર્ણપણે બંધ રાખવામાં આવે. જનતા કર્ફ્યુનો જે હેતુ છે એને સંપૂર્ણપણે સફળ બનાવવા માટે આપણે બધા મળીને
કાર્યવાહી કરી. રવિવારે ગુર્જરી બજાર પણ બંધ રહેશે. રવિવારે આવા તમામ બજારો જે મહાનગરપાલિકાના નિયંત્રણ હેઠળ છે અને જે કોઈ પણ આવશ્યક ચીજ વસ્તુઓનું જ્યાં ખરીદ ફરોખ્ત ના થતી હોય એવા તમામ બજારો, તમામ ખાણીપીણી બજારો કે તમામ સામાન્ય બજારો બંધ રાખવામાં આવશે.